અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આજે કડી તાલુકાના પોલીસ થાણાના ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી અને ત્યાં આગળ જે બે મૃતક હતા તેના આક્ષેપને લઈ જે પોલીસ થાણા ગામના લોકોએ ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આપણે અત્યારે પહોંચ્યા છીએ પોલીસ થાણા ગામમાં. હું આપણે દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ. અમદાવાદની જે હોસ્પિટલ છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તેના દ્વારા 10 રવિવારના રોજ જે મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ યોજવામાં આવ્યો હતો, ત્યાં આગળ લોકો જોડાયા હતા. લોકોને જોડાયા બાદ ત્યાં આગળ હૃદય રોગ, હાડકા, સાંધાના મણકાના રોગ, પેટના રોગ, પથરી અને પ્રોસ્ટેટના રોગોની જે સારવાર છે તેમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ અહીંના લોકોને એક ખાનગી બસમાં અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં આગળ કેટલાક લોકોનું એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે ગામના બે લોકો છે તે બે લોકોના મોત નિપજતા ગામ લોકો ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે ત્યાં આગળ જે હોબાળો મચાવ્યો હતો. આપણી સાથે કેટલાક ગ્રામજનો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, શું હતી સમગ્ર ઘટના? સમગ્ર ઘટનામાં એવું છે કે 9 ખ્યાતિ હોસ્પિટલમાં જે બે લોકો આવ્યા હતા અહીંયા ગામમાં જાહેરાત માટે, અલગ અલગ એરિયામાં બેનર લગાવ્યા હતા. પછી 10 અહીંયા આ જગ્યાએ કેમ્પનું આયોજન હતું અને કેમ્પમાં ટોટલ 50 લોકો હેલ્થ ચેકઅપ માટે આવ્યા હતા. એમાંથી 19 લોકોને એ લોકોએ સિલેક્ટ કર્યા કે નહીં, કારણ કે અમુક લોકો જોડે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે બધા લોકોને ત્યાં બોલાવ્યા નથી. ખ્યાતિ હોસ્પિટલમાંથી પ્રાઇવેટ બસ મોકલીને અહીંયાથી ટોટલ 19 જણને ત્યાં લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન ત્યાં 2 લોકોના અમારા ગામના મૃત્યુ થયા છે. 7 લોકો હાલ સિરિયસ હાલતમાં છે અને અમુક લોકો જે પણ હાલ સારવારમાં છે એ લોકો હાલ અમુક સેફ છે. શું કહેશો કાકા, કોની મંજૂરી લેવામાં આવી હતી અને કેટલા લોકો અત્યારે હાલ ત્યાં સારવાર હેઠળ છે અને કેટલા લોકો સિરિયસ છે અને કેટલા લોકો મૃત્યુ પામે છે? આમાં કોઈની પણ મંજૂરી લેવામાં આવી નહીં. તલાટી પણ એ મિટિંગમાં ગયા હતા કાલે અને પરમ દિવસ જેતપુર હતા એટલે એમને પણ તલાટીને પણ ખબર પડવા દીધી નહીં અને એમને જાતે આવીને બોલ લગાવીને લોકોને ખબર પડી કે આ મફતમાં થાય એટલે પરમ દિવસે 10 બધા 10 અહીંયા આવ્યા. બધાને તપાસ કરાવડાવી, 50-60 જણા લોકોએ તપાસ કરાવડાવી. એમાંથી અમુકને કહે ભાઈ તમારે કોઈ તકલીફ નહીં, પણ જે મા કેન આયુષ્યમાન કહે તો એમને કહે તમારા હૃદયની તકલીફ છે એટલે તમે તો હા. એટલે અમારા ગામમાંથી લગભગ 19-20 જણા ગયેલા ગઈકાલે. આજે હવારામાં ખબર પડી કે એમને 8-9 જણના ઓપરેશન કરી નાખ્યા છે. એમાં બે અમારે એક બાળકનો છોકરો છે અને એક શહેરમાં છે, એમનું પણ મૃત્યુ થયેલું છે અને 7 આઈસીયુમાં છે અને બીજા બધાને થોડી શરીર સારું છે. એટલે સરકારને અમારે એક જ કહેવાનું છે, જેની દવા ચાલે છે એમને કંઈ અજુકતું ના બને, એના પાછળ ખાસ કાળજી રાખે અને જે મૃત્યુ પામે છે એને વળતર મળે અને આવું ફરી અને આવી કોઈ પણ ઘટના ના બને આખા ગુજરાતમાં કે આખા દુનિયામાં, એની ખાસ કાળજી લે એવી અમારી માંગ. શું કહેશો કાકા, જેના આયુષ્યમાન કાર્ડ છે અને જેના મા કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે એમના લોકોના ઓપરેશન કરવામાં આવશે, શું કહેશો? શા માટે આ કરવામાં આવ્યું? આ લોકોએ ખરેખર જાણી જોઈને પૈસા કમાવાનો આ રસ્તો વધી ગયો. આયુષ્યમાન કાર્ડ ઉપર બોગસ આ લોકોને ગોઠવી આ જગ્યાએ આ ગોઠવી આ જગ્યાએ ગોઠવીને બોગસ માણસોને કોઈને કોઈને દર્દો નહીં એવા માણસોને ફસાવીને લઈ ગયા કે આની અંદર તમને દર્દ છે તમારું મફત સારવાર કરીશું, એમનું ઓપરેશન કરી આપીશું, તમને અપોઈન્ટ કરી આવી કંઈ પહોળાઈ પટાઈ ગામડાની ભોળી પ્રજાને આ લોકો લઈ ગયા. એમાં બેન ઉભા ને એમના જેઠાણી જ છે, એમને પોતાને લઈ ગયા, પહોળાઈ લઈ ગયા, કોઈ દર્દ નથી ને બે હોલ પાડ્યા છે, અત્યારે સીરિયલ છે પૂછ્યું એમનો જવાબ લઈ જતો. શું કહેશો બેન, તમારા જે સ્વજન છે તેમને લઈ ગયા, શું તેમના આયુષ્યમાન કાર્ડ હતું, શું તકલીફ હતી, શું પેલી હતી? રિપોર્ટ કરાવવા આવી હતી સાહેબ, હું રિપોર્ટ કરાવવા આવી હતી પણ મને પૂછ્યું કે તમારે આયુષ્યમાન કાર્ડ છે તે, મેં એમ કીધું કે ના મારે નથી, એટલે કે ના તમારે નહીં આવવાનું. પછી મારા જેઠાણી કે તમારે આયુષ્યમાન કાર્ડ છે તે, કે હા, તો કે તમને કાલે હું લેવા આવીશ, તમારા ગામમાં બધાને લેવા આવીશ, પછી રાત રાખવાના છે, તમને ભોજન ત્યાં જમાડીશું, બધું સારવાર સારી કરીશું અને પછી તમને 2 આખા બીજા દિવસે સાંજે મૂકી જઈશું. અને બધાને એક જ રિપોર્ટ આવ્યો કે બસ હૃદયની તકલીફ છે, પછી તમારે આગળ જતા કોઈ તકલીફ ના આવે એના માટે અમે સારવાર કરીશું અને તમારે જેથી કરીને તમને કોઈ તકલીફ રહે નહીં હૃદયમાં, એટલે તમને શરીર સારું કરવા માટે તમને લઈ જવામાં આવીશું. શું કહેશો, આ સમગ્ર કૌભાંડ જે આયુષ્યમાન કાર્ડના જે લાભ છે, લાભ લેવા માટે કરવામાં આવ્યું, શું લાગે છે? 100% આ માસી કીધું એમ આ રીતની ઘટના બની છે, માત્ર ને માત્ર આયુષ્યમાન કાર્ડના નામે પૈસા પડવા માટે આ ફ્રોડ કરવામાં આવે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અમારા જિલ્લાના જ છે, કડી બોરીસના મહેસાણા જિલ્લાનું ગામ છે. ઋષિકેશભાઈને વિનંતી કરીશ કે ખ્યાતિ હોસ્પિટલ સામે સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે અને ફરી એકવાર આવી ઘટના ના બને તેના માટે તંત્ર સજ્જ રહે એવી ગ્રામજનો વતી હું વિનંતી કરું છું.
આટા મોરીસા ગામના લોકો જો જણાવી રહ્યા છે કે જે હોસ્પિટલ છે જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે સરકારની જે વિવિધ યોજનાઓ છે જે માર્ગ આવશે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનું જે કાળ હશે તેના લાભ લેવા માટે તેના પૈસા લેવા માટે સમગ્ર જે ઘટના છે તેને આકાર આપવામાં આવી છે જે લોકોના માર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હતા તેમને અહીંથી અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમને સારવારના નામે એન્જિયોપ્લાસ્ટીને એન્જિયોગ્રાફી કરી દેવામાં આવ્યું તેમાં બે જણની જે હાલત થયા હતા બે જણ અત્યારે મૃત્યુ પામે છે ત્યાં તો તેમાં કેટલા 4-5 લોકો અત્યારે સિરિયસ હાલતમાં જોમે લોકો અત્યારે એક જ માંગ કરે છે કે આવી જે હોસ્પિટલો છે જે પૈસા કમાવા માટે આવા સેવા કેમ્પ જે મેડિકલ કેમ્પ યોજતી હોય છે તેમના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે આ મુદ્દે જે આરોગ્ય પ્રધાન છે ઋષિકેશ પટેલ તેમણે પણ માહિતી આપી છે તેમણે પણ સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપી દેવામાં આવશે હવે જોવાનું રહ્યું કે જે આ હોસ્પિટલ છે જે લેભાગુ હોસ્પિટલો છે જે પૈસા કમાવા માટે લોકોના જે જોખમમાં મુકતા પણ અચકાતી હતી તેવી હોસ્પિટલો સામે ક્યારે પગલાં ભરવામાં આવે છે. વિશાલ પટેલ, નિર્ભય ન્યૂઝ, મહેસાણા.